અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા પુષ્પ રેસિડેન્સી 2 માં સુરદાસ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા ગરબાની ધૂમ મચાવાઈ હતી. આ ઓર્કેસ્ટ્રામાં સુરદાસ કલાકારોએ માતાજીના ગરબા ગાયા હતા, જેમના તાલ પર ખેલૈયાઓ ગરબી ઘૂમ્યા હતા. સુરદાસ ઓર્કેસ્ટ્રા ગ્રુપને સોસાયટી દ્વારા જે ફંડ આપવામાં આવે છે, તેઓ આ ફંડને તેમના જ જેવા લોકોમાં સદર ફંડ આપીને મદદરૂપ થાય છે. આજની યુવા પેઢીને લોકોને મદદરૂપ થવાનો સંદેશ પણ આ સુરદાસ ગ્રુપ દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. ઉપરાંત સોસાયટી દ્વારા પણ ગરબામાં વેશભૂષાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને મોટેરાઓ સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એક બાળકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું હતું, તો કેટલાક ખેલૈયાઓ ધરતીપુત્રો બનીને સમાજને ખેડૂતોનું મહત્વ સમજાવ્યું હતું. આ ઓર્કેસ્ટ્રા જે અત્યારે કામ કરે છે આપની સામે, એ ઓલમોસ્ટ દિવ્યાંગો દ્વારા ચાલતો ઓર્કેસ્ટ્રા છે. આની અંદર જે કંઈ ફંડ ફાળો, જે કંઈ પૈસા આવે છે, આર્ટિસ્ટોને બાદ કરતાં જે કંઈ અમાઉન્ટ વધે છે ખર્ચા કાઢતા, એ બધી જ અમાઉન્ટ એક દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ, દિવ્યાંગ સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમાં ડોનેશનમાં આપીએ છીએ. એ ડોનેશનને આ લોકો દર મહિને જરૂરિયાતમંદ લોકોને કીટ્સ વિતરણમાં ઉપયોગ કરે છે. તો જે કોઈ વ્યક્તિ આ કીટ વિતરણના કાર્યક્રમમાં આવવા માગતો હોય, ભલે એ કોઈ ડોનેશન ના આપે, ફાળો ના આપે, પણ એના હાથે ખાલી વિતરણ કરવા માગતા હોય, તો એ અમારો સંપર્ક કરે.